આખરી અમદાવાદ તરફથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગરમી જે રીતે દિવસે ને દિવસે વધી રહી છે, ગરમી પોતાનું પ્રકોપ બતાવવાનું શરૂ કરી દીધું છે, જેનાથી લોકો ત્રાહિમામ પુકારી ગયા છે. આગામી 5 દિવસમાં શહેરમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગઈકાલે અમદાવાદમાં 43.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આજે પણ તાપમાનનો પારો 43ને પાર જવાની સંભાવના સેવવામાં આવી રહી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચ્યું છે. સમગ્ર ગુજરાતભરમાં 40 ડિગ્રીને પાર પારો પહોંચી ચૂક્યો છે. બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્લાન પણ તૈયાર કરી અને જાહેર કરવામાં આવ્યો છે. બપોરના 2 થી 5માં લોકોએ કામ સિવાય બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે. જેમ બને તેમ પાણીનું પણ વધારે સેવન કરવા માટેની વાત કરવામાં આવી છે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. આગામી 5 દિવસો સુધી શહેરમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. આવનારા 5 દિવસમાં પણ ગરમી યથાવત રહેશે. 43 ડિગ્રીને પાર અમદાવાદમાં પારો રહેશે. ગઈકાલે અમદાવાદમાં 43.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, ત્યારે આજે પણ તાપમાનનો પારો 43ને પાર જવાની સંભાવના જોવા મળી રહી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હીટ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં બપોરે 2 થી 5 ઘરની બહાર કામ વગર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે. વાત કરીએ આ અંગે જ વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે અમદાવાદથી જોડાઈ ગયા છે. આયુષી જણાવશો, જે રીતે અમદાવાદમાં દિવસે ને દિવસે ગરમીનો પારો વધતો જઈ રહ્યો છે, આજે પણ ગરમીનો પારો 43 ડિગ્રીને પાર રહેશે, ત્યારે સમગ્ર ગુજરાતની જો વાત કરવા જઈએ તો સમગ્ર ગુજરાતમાં પણ 40 ડિગ્રીને પાર ગરમીનો પારો પહોંચ્યો છે, ત્યારે હીટ વેવની આગાહી હવામાન વિભાગે કરી છે. સાથે જ યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ પણ આવનારા 5 દિવસ માટે આપી દેવામાં આવે છે. શું છે આ અંગે વધુ માહિતી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેવો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે? આયુષી. જી, ગરમી જે રીતે શરૂ થઈ છે, કાળઝાળ ગરમી જે છે તે શરૂ થઈ ગઈ છે, ત્યારે ગઈકાલે અમદાવાદ જે છે તે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. અમદાવાદનું તાપમાન જે છે તે 43.7 ડિગ્રી નોંધાયું હતું, એટલે કે કહી શકાય કે સિઝનમાં પહેલી વખત આટલું બધું તાપમાનનો પારો જે છે તે ઊંચો ગયો હતો. તેને લઈને એએમસી દ્વારા હીટ એક્શન પ્લાન જે છે તે બનાવી દેવામાં આવ્યો છે, જેમાં અમદાવાદવાસીઓને કઈ રીતે ગરમીથી બચવું તેના તમામ નુસ્ખાઓ જે છે તે આપવામાં આવ્યા છે. એટલે એએમસી દ્વારા આજનો દિવસ ઓરેન્જ એલર્ટ જે છે તે જાહેર કર્યો છે, ત્યારબાદ 4 દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. અત્યારનો સમય જે છે એટલે 10:30-11 સમય છે, તેમ છતાં ગરમીનો પારો જે છે તે 32ને પાર પહોંચી ગયો છે. એટલે હજુ તો બપોરનો સમય જ્યારે આવશે તેમ તેમ ગરમીનો પારો જે છે તે વધતો જશે. દર 3 કલાકે ગરમીનો પારો 3 ડિગ્રી જેટલો વધી રહ્યો છે. સિઝનની શરૂઆતમાં પ્રથમ વખત તાપમાન જે છે તે આટલું બધું વધી ગયું છે. ફક્ત અમદાવાદ નહીં પરંતુ અમદાવાદ સહિત જે બાકી રાજ્યો છે જેવા કે બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, બરોડા, કચ્છ, અમરેલી, તમામ જે શહેરો છે તેમાં પણ ગરમીનો પારો ઉંચકાશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. સાથે જ હીટ વેવની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. એટલે કહી શકાય કે હવે શહેરીજનોને ગરમીથી શેકાવા માટે તૈયાર થઈ જવું પડશે. શિવાંગીન. બિલકુલ બિલકુલ આયુષી, જે રીતે ગરમી પોતાનો પ્રકોપ બતાવવાની શરૂઆત કરી દીધી છે, ત્યારે લોકોએ ગરમીથી બચવા માટે કેવા કેવા ઉપચાર અપનાવવા પડશે, જે જે એક્શન પ્લાનમાં જે માહિતી આપવામાં આવી છે શું છે તે સમગ્ર માહિતી, અને સાથે જ આવનારા દિવસમાં ગરમી કેવી રહેશે હવામાન વિભાગનું શું કહેવું છે? જી, એએમસી દ્વારા જે હીટ એક્શન પ્લાન બહાર પાડવામાં આવ્યો છે તેમાં તેમણે જણાવ્યું હતું કે બપોરના સમયે એટલે કે 2 થી 5ના સમયે બને ત્યાં સુધી લોકોએ ઘરની બહાર ન નીકળવું. જો બહાર નીકળો છો તો પોતાની જાતને ગરમીથી બચાવવા માટે તમામ જે નુસ્ખાઓ છે તે અપનાવી લેવા, ખાસ કરીને છાશ છે, પાણી છે, ઠંડા પીણા છે તેનું સેવન સૌથી વધુ કરવું, સુતરાઉ કપડાં એટલે કે કોટનના કપડાં પહેરવા, બને તેટલું ઘરની બહાર ન જ નીકળવું તેવું સ્પષ્ટપણે કહી દેવામાં આવ્યું છે. તો બીજી બાજુ નાના બાળકો, સ્ત્રીઓ અને વૃદ્ધોને તો ખાસ કરીને સૌથી વધુ ધ્યાન રાખવા માટેનું અંદર માહિતી આપવામાં આવી છે. આજના દિવસે ઓરેન્જ એલર્ટ છે, ગઈકાલે પણ ઓરેન્જ એલર્ટ હતું. સામાન્ય રીતે 43ને પાર જ્યારે પણ પારો પહોંચે છે, 43.3ની પાર, ત્યારે ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવે છે. એટલે જે રીતે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેને લઈને તમામ હીટ એક્શન પ્લાન જે છે તે એએમસી દ્વારા બહાર પાડી દેવામાં આવ્યો છે, ત્યારે લોકોએ પણ ગરમીથી બચવા માટે પોતાને પ્રોટેક્ટ કરવા માટે અલગ અલગ નુસ્ખાઓ જે છે તે અપનાવવા પડશે, બને એટલું બહાર નીકળવાનું ટાળવું પડશે. અને હવામાન વિભાગે જે
રીતે આગાહી કરી છે કે હજુ પણ ગરમીનો પારો ઉંચકાશે. એપ્રિલ મહિનાની શરૂઆત થતાં જ પારો 43ને પાર પહોંચી ગયો છે, ત્યારે હજુ તો એપ્રિલ બાદ મેનો મહિનો પણ આખો બાકી છે. એટલે કહી શકાય કે કેટલો ઊંચો આ પારો જશે તે પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આગામી 5 દિવસ બાદ ફરી ગરમીનો પારો જે છે તે 45 સુધી એટલે કે પહોંચી શકે છે, 43ને પાર ફરી જઈ શકે છે. એટલે 45 ડિગ્રી સુધી લોકોને તપવા માટે તૈયાર થઈ જવું પડશે. જી જી બિલકુલ આયુષી, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો વાત કરીએ અમદાવાદમાં, જે રીતે ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.